नमस्कार, आप जोई रहा छो जीएस टीवी। हूँ कृष्णा। समाचारों की शुरुआत करिए तो अमदावादमां ढोरवाड़ामां पशुओना मौत ने लईने मालधारीओ अचोक्कस मुद्दतना धरना पर बैठा छे। ग्यासपुर पासे पशुओना मृतदेह मळ्या तो दाणी लीमड़ाना ढोरवाड़ामां पण 30 गायोना मौत थता मालधारीओए विरोध दर्शाव्यो। गईकाले रातथी मालधारीओ दाणी लीमड़ाना ढोरवाड़ा खाते धरना पर बैठा छे। आ मामले पोलीस स्टेशनमां फरियाद नहीं लेता होवानो पण मालधारी आक्षेप लगावीने रोष ठालव्यो हतो। तो हालमां ज ग्यासपुर पासे पशुओना मृतदेह मळ्या हता, जेना कारणे मालधारीओ धरना पर बेसी गया छे। दाणी लीमड़ा ढोरवाड़ामां 30 गायोना मौत थता विरोध दर्शाववामां आव्यो छे। तो आ विषे वधु माहिती माटे जोड़ाया छे संवाददाता झलक। झलक, मालधारीओ रोषे भराया छे, धरना पर बेसी गया छे, शुं विगतो मळी रही छे? फरियाद नोधावा गया हता त्यारे योग्य प्रत्युत्तर नहीं मळता। गईकाल मोडी रातथी मालधारीओ दाणी लीमड़ा खाते आवेला ढोरवाड़ा खाते पर उतर्या छे अने योग्य न्यायाधीशे मांगणी करी रह्या छे। जी जी, आभार झलक माहिती આપવા માટે। તો માલધારીઓ ધરણા પર બેસી ગયા છે, જો પોલીસ ફરિયાદ નહીં લે તો તેઓ અચોક્કસ મુદ્દતના ધરણા પર બેસી જશે। અમદાવાદમાં ઢોરવાડામાં પશુના મૃત્યુના કારણે માલધારીઓ હવે રોષે ભરાયા છે અને ધરણા પર બેસી ગયા છે। ગૌચર જમીન સહિતની વ્યવસ્થા ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। અનેક નિયમો લાવવામાં આવી રહ્યા છે, જે રખડતા ઢોર છે તેને લઈને પણ। ત્યારે હાલમાં જ ગ્યાસપુર પાસે પશુઓના મૃતદેહ મળ્યા હતા, સાથે દાણી લીમડામાં 30 ગાયોના મોતને લઈને પણ માલધારીઓ રોષે ભરાયા છે અને તેઓ ધરણા પર બેઠા છે। પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નહીં લેવાતા માલધારીઓમાં રોષ છે। આ અંગે તેઓ પોલીસ સ્ટેશન ગયા હતા, પરંતુ ફરિયાદ નહીં નોંધાતા માલધારીઓ અચોક્કસ મુદ્દતના ધરણા પર બેસી ગયા છે। તો ઢોરવાડામાં પશુઓ મૃત્યુ પામ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ગૌચર જમીન સહિતની વ્યવસ્થા ન હોવાનો પણ આક્ષેપ કરાયો છે, જેને લઈને હવે માલધારીઓનો રોષ જોવા મળી રહ્યો છે। હાલમાં જ ગ્યાસપુર પાસે પશુઓના મૃતદેહ મળ્યા હતા, તેને લઈને પણ માલધારીઓમાં રોષ છે, સાથે દાણી લીમડા ઢોરવાડામાં 30 ગાયોના મોત થતા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। તો નાગજીભાઈ દેસાઈ જોડાઈ ગયા છે, જેઓ માલધારી આગેવાન છે। જી નાગજીભાઈ, જે રીતે માલધારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે, માલધારીઓને એક તો જે સરકારી નિયમ છે રખડતા ઢોરને લઈને, તેને તો લઈને મુશ્કેલી છે જ, પરંતુ હવે જે રીતે ઢોરોના મોત થઈ રહ્યા છે તેને લઈને પણ રોષ જોવા મળી રહ્યો છે। રખડતા ઢોરનો પ્રશ્ન પૂરો થઈ ગયો છે। રખડતા ઢોર જે હોય એના માટે પશુપાલકોએ પોતાની સંમતિ દર્શાવી છે કે રોડ પર ના હોય છે, આવે તો કાર્યવાહી કરવી જોઈએ। જી, પણ હવે જે ગૌ હત્યા થઈ રહી છે કે પશુપાલક ના ટેક્સ બિલ લઈ પેલો ઘરે પશુ રાખવા જતા નથી અને ત્યાં પશુ લઈ જાય છે તો એની કોઈ દેખરેખ નથી અને ભૂખે ગાયો મરે છે। જી, ભૂખે ગાયો મરે છે, બેગર ગાય ની ફરિયાદ પણ લેવામાં નથી આવતી, એટલે પશુપાલક અને ગાયો બંને મરી રહી છે। એટલે આપના માધ્યમથી અમારી વિનંતી છે કે તમે એક બાજુ નો રસ્તો કાઢો ને, તો અતિ ભારે મોટું આંદોલન ફાટી નીકળવાની તૈયારીમાં છે। પશુપાલકો એ વાત સ્વીકૃત થઈ ગયા છે હવે કે રખડતા ઢોરનો પ્રશ્ન હલ કરી નાખ્યો છે, એમાં અમારી કોઈ સંમતિ નથી, એમાં કોઈ અમારું આંદોલન નથી। જી નાગજીભાઈ, આગળના શું પગલા હશે હવે તમારા, કારણ કે પોલીસ ફરિયાદ નોંધાવા છતાં પણ નથી નોંધી રહી પોલીસ? જો એક તો અમે ભગવાનને કહીએ છીએ અને બીજા ગુજરાતના મુખ્યમંત્રીને કહીએ છીએ કે અતિની એવું ગતિ ન હોય, એટલું મોટું આંદોલન ફાટી નીકળશે, પછી તમે કહેશો અમને ટ્રાફિક વ્યવસ્થા, કાયદો વ્યવસ્થા, અમારે કશું નથી કરવું, પરંતુ અમારી આપના માધ્યમથી માંગણી છે કે અમારી માંગણી જો સત્ય છે સ્વીકાર કરીને આને અટકાવવું જોઈએ, આમાં પગલા લેવા જોઈએ, એફઆઈઆર કરવી જોઈએ અને ટેક્સ બિલ લાઇટ બિલ આધારે પોતાનું પશુ ઘરે રાખી શકે, ગામડામાં રાખી શકે તેવું પશુ લાયસન્સ આપવું જોઈએ। નાગજીભાઈ, ગૌચરની જમીન સહિતની જે વ્યવસ્થા નથી તેને લઈને સરકાર સાથે તમારી કેટલી વાર વાત થઈને તેમનું શું કહેવું છે, સરકાર તરફથી શું જવાબ મળ્યો છે આપને? ગૌચરો બાબતમાં આપ પણ જાણો છો કે વર્ષોથી માંગણી કરીએ છીએ, પણ ગૌચરના હાથ નીચે બે ભગવાન આકલા
કોઈ ગરીબ મધ્યમ વર્ગની વાત સાંભળતા નથી. ગોચરોને પણ ભૂલવાડી દેવાનું એક ષડયંત્ર છે. ગોચરો જે ગળી ગયા છે એ વાત પણ દેખાઈ આવે છે. છતાંય અમે કહીએ છીએ કે એ જાણે ને ભગવાન જાણે, પણ હાલના તબક્કે જે પશુ મરી રહ્યા છે એ ન મરવા જોઈએ. ગોચરોના પ્રશ્ન ચોક્કસપણે આપનો પ્રશ્ન સાચો છે કે અઢળક ગોચર ગળાઈ ગયા છે, ઉદ્યોગપતિને અપાઈ ગયા છે, હેતુભેર કરીને જમીનો આપી દીધી છે, છતાંય નાનો વર્ગ છે, પશુપાલક છે, અભણ છે, આ બે પગોડા આટલા ન પહોંચી શકે એના માટે અત્યારે માત્ર ગાયો બચાવવાની વાત કહી રહ્યા છીએ. પછી અમે ચોક્કસપણે ગોચર માટે પણ લડત આપીશું. નાગજીભાઈ આભાર જીએસટીવી સાથે વાતચીત કરવા માટે. તો નાગજીભાઈ દેસાઈ જેઓ પ્રમુખ છે માલધારી એસોસિએશનના, તેમનું કહેવું છે કે જો તેમની માંગણીઓ નહીં સંતોષાય તો તેમના આગામી પગલાં ખૂબ જ કઠોર હશે.